નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે ધોરણ 10નું મે 2021માં જે બોર્ડની પરીક્ષા યોજાવાની છે તો એમાં ધોરણ 10નું મોડલ પેપરનું સોલ્યુશન જોતા જોતા આપણે વિભાગ ડીના બે પ્રમેય, બે રચનાઓ, એના પછીના જે દાખલા છે અગત્યના અને ખૂબ સરળ દાખલા ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હવે તમને થશે કે આગળના વિડીયો જોવા છે તો ક્યાં જોઈ શકાય, તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હશે, ત્યાંથી તમે વિભાગ એ, બી, સી અને ડીના પ્રમેય અને જે રચનાઓ છે એના દાખલા તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આગળ દાખલા જોવાના છે એ ખૂબ જ સરળ છે, પરંતુ એની ગણતરી જોઈએ પહેલાં તમને રિક્વેસ્ટ કરી દઉં કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંક અચૂકથી શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ વિડીયોનો લાભ લઈ શકે. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલતા, અને તમારે જે પણ સજેશન હોય વિડીયો રિલેટેડ અથવા તો કંઈ પણ કન્ફ્યુઝન હોય તો એ વિડીયોના કમેન્ટમાં અચૂકથી લખજો. આપણે હવે જોઈશું કે જે વિભાગ ડીનું જે મોટા દાખલા છે 4 ગુણના, ખૂબ સરળ દાખલા છે મારા મતે, અને તમે આ વિડીયો જોઈ લેશો એટલે તમારા મતે પણ એ દાખલા ખૂબ સરળ થઈ જશે. ચાલો આજના વિડીયોમાં આપણે જોઈશું તો 50 નંબરનો જે દાખલો છે એમાં રકમ વાંચીશું, રકમ ઉપરથી આકૃતિ દોરીશું અને આકૃતિ બની જાય પછી ગણતરી કરીશું. 3 સ્ટેપમાં આપણે જઈએ છીએ. અન્ય દાખલાઓ પણ તમે જોયા હશે વિડીયો, તો એમાં પણ આપણે એ જ ફોર્મ્યુલા અપનાવીએ છીએ. આ ફોર્મ્યુલાને આધારે દાખલો એકદમ સરળ બની જાય. જોઈશું આપણે અહીંયા કેવી રીતે આકૃતિ દોરવાની છે, કેવી રીતે આપણે એના ઉપરથી ગણતરી કરી શકીએ. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને પડે છે અથવા તો વળી જાય છે, જેથી તેની ટોચ ઉપર ટોચ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે છે, તે જ રીતે જમીનને સ્પર્શે છે. તો અહીંયા આપણે એવું ઇમેજિન કરી શકીએ કે આપણું એક ઝાડ છે, અહીંયા એથી લઈને બી સુધીનું એક ઝાડ છે, એ ઝાડ ક્યાંથી વચ્ચેથી ક્યાંકથી ભાગી જાય છે, તો અહીંયાથી ક્યાંકથી ભાગી જતું હશે. તો આ જે ટોચ છે એ નીચેની તરફ આવે, આપણને ખબર પડે કે માની લો કે અહીંયા આ જમીનને સ્પર્શે છે, તો અહીંયા જે કોઈ બિંદુ લઈ લઈએ કે આ સી બિંદુથી ઝાડ વળી જાય છે. હવે સી બિંદુથી ઝાડ વળી જાય તો અહીંયા એની ટોચ આવે એટલે કે આ બી આવે, તો અહીંયા આપણે બી ડેશ અથવા તો ડી નામ આપીએ, એટલે કે આ જે ઝાડની ટોચ છે જમીનને સ્પર્શે છે, તો અહીંયા સુધીની આપણી જે રકમ વાંચી એની આકૃતિ બની ગઈ. હવે ઝાડની જમીન સાથે સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય, એટલે કે આ ડી થી લઈને એ સુધીનું જે અંતર છે એ કેટલું છે, તો 8 મીટર છે એવું કહી દીધું છે. તો ઝાડની ઊંચાઈ શોધ, અહીંયા આપણે શું શોધવાનું છે, ઝાડની ઊંચાઈ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ઝાડ કેટલું છે, એ બી, એ બી જેટલું છે, તો અહીંયા આપણે એ બી શોધવાનો છે. શું શોધવાનું છે, એ બી શોધવાનો છે. સૌથી પહેલાં આપણું ધ્યાન જે શોધવાનું હોય એના ઉપર રાખવાનું કે આપણે શોધવાનું શું છે, એ બી. હવે આકૃતિમાં જોઈએ તો આપણને ખબર પડે કે એ બીના તો 2 ભાગ પડી ગયા છે, કયા કયા, તો એસી અને બીસી. તો એ બી બરાબર એવું કહી શકાય કે એ બી પ્લસ બીસી, આપણે એ બી પ્લસ બીસી, એ બી સોરી એસી પ્લસ બીસી, એસી પ્લસ બીસી, 2 ટુકડા આપણને મળી જાય તો આપણે આ આખો જે ઝાડની ઊંચાઈ છે એ સરવાળો કરીને આપણે મેળવી શકીએ. તો એના માટે આપણે એસી અને બીસી શોધવાના રહે. આખું ઝાડની ઊંચાઈ શોધવી હોય તો અહીંયા 2 ટુકડા પડ્યા છે તો ત્યાંથી એ બંનેની શોધવાની રહે. અહીંયા આપણે જુઓ કેમ આ બંને, અહીંયા જે આ ભાગ છે એટલો ને એટલો ભાગ અહીંયા બી સીડી જેટલો છે, આ બંને સરખા છે. તો અહીંયા આપણે આ કર્ણવાળો જે ભાગ છે કાટકોણ ત્રિકોણમાં, અહીંયાથી ઝાડ સીધું છે તો કાટકોણ ત્રિકોણ બને, અને પાછું જે જમીનની ટોચ સાથે જમીનનો ખૂણો બનાવે એ 30નો બને છે, તો આ ખૂણો 30નો બને. જે માપ રકમ આપ્યા છે એ આપણે આકૃતિમાં દોરી દીધા. તો અહીંયા જે આ બીસી છે એના જેટલું માપ આ સીડી જેટલું થશે, અને આ એસી છે એ ખાલી આપણે શોધવાનું રહેશે. તો આપણે શું શોધવાનું છે, એસી અને બીસી. સૌથી પહેલાં તો આપણે ગણતરીની શરૂઆત કરીએ પહેલાં લખવું પડે કે ઝાડ કેટલું માપ છે, કેમ કે અહીંયા તો ખાલી ઝાડ કીધું છે અને એ ઝાડનું નામ આપણે અહીંયા આકૃતિમાં એ બી આપ્યું છે, અને ત્રિકોણ બનાવીએ ગણતરી કરીએ તો એના માટે આપણે નામકરણ કરવું જરૂરી છે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે ધારો કે એ બી ઝાડમાંથી, ધારો કે એ બી ઝાડમાંથી અથવા તો એ બી ઝાડ એ બિંદુ સીથી, એ બિંદુ સીથી એવી રીતે ભાંગે છે અથવા તો ભાંગીને વળે છે,
ભાંગીને વળે છે કે તેની ટોચ 30 ડિગ્રીએ જમીનને સ્પર્શે છે, જમીનને ડી બિંદુએ સ્પર્શે છે. આવી રીતે આપણે વાક્ય લખીએ અને હવે ગણતરી કરીશું. તો હવે આપણે જોઈશું, તો જુઓ અહીંયા ત્રિકોણ એ સી ડી બને છે. ત્રિકોણ એ ડી સીમાં કયો ખૂણો કાટખૂણો છે? તો જુઓ, ખૂણો એ કાટખૂણો છે 90 ના માપનો છે. પછી ખૂણો ડી છે એ કેટલા માપનો છે? 30 ના માપનો છે. અને એડી બરાબર આપણને 8 મીટર માપ આપેલું છે. હવે આ 3 નો ઉપયોગ કરીને આપણે બાકીની જે બાજુ એટલે કે આ કર્ણ છે એ, કારણ કે આપણે બીસી શોધવાનો છે, બીસી અને સીડી સરખા છે એટલે આપણને સીડી મળી જાય અને એસી મળી જાય. તો આ જે ખૂણો છે એની સામેની બાજુ એસી થશે, પાસેની બાજુ એડી થશે અને આ કર્ણ સીડી થશે. તમારે આ પ્રકારના દાખલામાં માત્ર ને માત્ર 2 જ ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરવાનો છે, સાઇન અને ટેન. એવું નથી કે બીજાનું ના કરી શકાય, કરી શકાય, પરંતુ તમને એક સિમ્પલ આઈડિયા આવી જાય એટલા માટે કે એની જે કિંમતો છે, મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે કે ત્રિકોણમિતિમાં તમારે કોષ્ટક યાદ રાખવું હોય, કોષ્ટકની કિંમતો યાદ રાખવી હોય, તો તમે સાઇનની લાઇન અને ટેનની લાઇન યાદ રાખો, એના ઉપરથી આખું કોષ્ટક જાતે લખી શકો. તો અહીંયા પણ આપણે એવું જ કરવાનું છે કે અહીંયા જે 30 ના માપનો ખૂણો આપ્યો છે એમાં આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીશું. તો એમાં ખૂણાનો ઉપયોગ કરીએ તો જુઓ, આપણને એડી માપ આપેલું છે એટલે કે ખૂણાની પાસેની બાજુ આપી છે, અને સીએ માપ છે સામેની બાજુ છે. તો સામેની અને પાસેની બાજુનો ઉપયોગ થતો હોય એવું વિધેય હોય તો એ ટેન છે. તો અહીંયા ટેનનો આપણે ઉપયોગ કરીશું તો ટેન 30 બરાબર કેટલા થશે? ટેન 30 બરાબર સામેની બાજુ એટલે કે એસી ભાગ્યા પાસેની બાજુ એટલે કે એડી, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે ટેન થીટા. અહીંયા ટેન 30ની કિંમત આપણને ખબર છે કેટલી છે, તો 1/√3 છે. અને એસી બરાબર કેટલા છે? તો એસી બરાબર આપણને ખબર નથી, તો એસીની કિંમત એમના એમ રહેવા દઈશું જે આપણે શોધવાની છે. એબી કેટલા છે? તો એબી એડી કેટલા છે? તો એડી બરાબર 8 છે. હવે આને સૂત્રનો કરતા આપણે બનાવીએ તો એસી બરાબર શું થશે? 8 ઉપર ગુણાકારમાં જશે તો એસી બરાબર 8√3 થશે. હવે આને જો અપૂર્ણાંક નીચે છેદમાં રૂટ વાળી સંખ્યા છે એને દૂર કરવી હોય તો પણ કરી શકાય, અથવા તો આપણે આને દૂર ના કરવી હોય, દૂર કરીએ તો નીચેથી √3 વડે ઉપર ને નીચે બંને ગુણીએ તો નીચે √3 × √3, કેમ કે છેદમાં અપૂર્ણાંકમાં અસમ્ય સંખ્યા ના આવી જોઈએ એના માટે. તો અંશ અને છેદમાં √3 વડે ગુણીએ તો અંશમાં 8√3 થશે અને છેદમાં શું થાય? √3 × √3 એટલે કે 3 થશે. આ એસીનું માપ આવ્યું. હવે આપણે એસી શોધ, અહીંયા જુઓ એબી શોધવાનો હતો એમાંથી એસી મળી ગયો, હવે બીસી શોધવાનો છે. તો હવે આપણે બીસી માટે ફરીથી ફોર્મ્યુલા વાપરીશું, પરંતુ બીસી જુઓ આ બીસી એ કોના જેટલો છે? તો સીડી જેટલો છે. તો આપણે સીડી શોધવાનો છે, પરંતુ આ જે 8 મીટર માપ છે એને લઈને અને આ માપને બંનેની વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં? પાસેની બાજુ અને કર્ણ વચ્ચે સંબંધ છે, કોસ થીટાનો સંબંધ છે. એ પણ તમે કરી શકો, અથવા તો આ ત્રિકોણમાં બાકીનો જે ખૂણો છે એનો પણ ઉપયોગ કરી શકો, એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. અહીંયા આ ખૂણો આ 90નો છે, આ 30નો છે, તો ઓબ્વિયસલી આ 60નો થાય, એ તમારે દર્શાવવું પડે. પરંતુ તમારે એ ના દર્શાવવું હોય તો અહીંયા જ તમે આ પાસેની બાજુ અને કર્ણનો ઉપયોગ કરીને કોસ થીટાનો ઉપયોગ કરી શકો છો. એટલે કે અહીંયા હવે આપણે કોસ 30નો ઉપયોગ કરીએ તો કોસ 30 બરાબર કેટલા થશે? કોસ એટલે કે પાસેની બાજુ એડી અપોન કર્ણ, કર્ણ એટલે કે સી ડી. અહીંયા આપણે કિંમત મૂકીએ તો કોસ 30ની કિંમત કેટલી? તો 60 ની કિંમત જેટલી થાય તો √3/2. અહીંયા એડી બરાબર કેટલા છે? તો એડી બરાબર 8 મીટર છે. સીડી બરાબર કેટલા છે? તો સીડી બરાબર આપણને આપેલા નથી, શોધવાના છે. ચલો સીડીને સૂત્રનો કરતા બનાવીએ તો સીડી બરાબર કેટલા થશે? ચોકડી ગુણાકાર કરીએ તો 8 × 2 એટલે કે 16 થશે, અને આ ભાગાકારમાં આવે તો છેદમાં √3 થશે. આને પણ આપણે અપૂર્ણાંક દૂર, નીચે અસમ્ય સંખ્યા દૂર કરીએ તો 16√3/3 થશે. સીડી આપણને મળી ગયો. હવે આપણે શું કરીએ? તો હવે આપણે ઝાડની લંબાઈ જે શોધવાની છે એ બી બરાબર કેટલા છે? તો એસી વત્તા બીસી છે.
અને સીડી છે તો એ સીડી બરાબર આપણે બીસી લખી શકીએ, કેમ કે જે ઝાડનો ટુકડો છે ઉપરથી ભાંગ્યો છે એ જ ભાગ કર્ણ બને છે. તો અહીંયા આપણે એસી બરાબર કેટલા, 8√3/3 વત્તા બીસી બરાબર કેટલા, તો 16√3/3. તો આ બધા બધામાંથી કોમન નીકળતું હોય એવું આપણે કોમન કાઢીએ, અથવા તો સરવાળો પણ કરી શકીએ. સરવાળો કરીએ તો કેટલો થાય છે, જો √3 આ બંનેમાંથી કોમન કાઢીએ તો કૌંસમાં શું વધે છે, કૌંસમાં વધે છે 8/3 + 16/3. 16 ને 8 24 થશે, અને 24/3, કેમ કે લસા લઈએ 3 તો બંનેનો લસા સરખો છે એટલે નીચે કોમન 1 થઈ જશે. અંશનો ખાલી સરવાળો કરીએ અને 24/3 એટલે કે 8, 8√3 થશે. એ બી બરાબર. અને નીચે આમ વાક્ય લખવાનું કે આમ ઝાડની ઊંચાઈ, ઝાડની ઊંચાઈ કેટલી હશે, તો ઝાડની ઊંચાઈ 8√3 મીટર હશે. અહીંયા એકમનું ખાસ ધ્યાન રાખવાનું, આપણે જ્યારે પણ ઝાડમાં અથવા તો આ પ્રમાણે માપ આપેલા હોય મીટર સેન્ટીમીટરમાં, ત્યારે આપણે જે એકમ છે એનું અવશ્ય ધ્યાન રાખીશું, કેમ કે અડધો માર્ક્સ એનો કપાઈ શકે. 4 ગુણનો દાખલો છે, ખૂબ સરળ છે, ખાલી ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરવાનો છે અને કિંમત મૂકવાની છે. જો તમને આખું કોષ્ટક યાદ ના રહેતું હોય તો તમને ટેન અને સાઈનનું યાદ રાખીને એના ઉપરથી ગણતરી કરી શકો છો, એ પણ ખૂબ સરળ છે. તો એકદમ સરળ દાખલો છે, આવી રીતે ગણતરી કરીને તમે 4 માંથી 4 રોકડા મેળવી શકો છો. ચલો એના પછી જોઈએ તો 51 નંબરનો દાખલો. એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર, અર્ધગોલકનો વ્યાસ 14 સેન્ટીમીટર અને પાત્રની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર, તો પાત્રની અંદરની સપાટીનો પૃષ્ઠફળ શોધો. હવે આ જે દાખલો છે એમાં કમ્પલસરી તમારે આ જે પૃષ્ઠફળવાળો અને કુલ સપાટીના ઘનફળ ક્ષેત્રફળવાળો જે દાખલો છે એમાં બે આકૃતિઓ સાથેનું કોઈ નવું પાત્ર બનતું હોય એ પ્રમાણે દાખલો અવશ્ય પૂછાય છે. એટલે કે 4 ગુણના તમે દાખલાની તૈયારી કરતા હોય ત્યારે તમારે એવા પ્રકારના દાખલા ઉપર વધુ ફોકસ કરવાનું કે જેમાં બે આકૃતિઓ એકસાથે મળીને નવી કોઈ આકૃતિ બનાવતી હોય તો એનું ક્ષેત્રફળ અથવા તો ઘનફળ શોધવાનું હોય. એવા દાખલાની પ્રેક્ટિસ કરશો તો તમને બોર્ડમાં ખૂબ મદદ થશે. તો અહીંયા આપણે જોઈએ 51 નંબરનો જે દાખલો છે એમાં શું કહે છે, એક અર્ધગોલક ઉપર એવો એક પોલો નળાકાર બેસાડેલો છે. તો આપણે અહીંયા સિમ્પલ એક આકૃતિ દોરીએ તો આવી કંઈક આકૃતિ દોરાય કે એક નળાકાર દોર્યો છે અને નળાકારની નીચે આ પોલો એક નળાકાર થયો અને નળાકારની નીચે એક અર્ધવર્તુળ છે અથવા તો અર્ધગોળો છે, આવી એક આકૃતિ બને છે. અર્ધગોલકનો વ્યાસ કેટલો છે, તો અર્ધગોલકનો વ્યાસ 14 છે, એટલે કે અહીંયાથી લઈને આ માપ છે એ 14 સેન્ટીમીટર છે, 14 સેન્ટીમીટર છે. અને પાત્રની કુલ ઊંચાઈ કેટલી છે, એટલે કે આ નળાકાર અને અર્ધગોળો બંનેની મળીને પાત્રની કુલ ઊંચાઈ કેટલી છે, તો 13 સેન્ટીમીટર છે. કેટલી છે, 13 સેન્ટીમીટર છે. હવે આકૃતિ ઉપરથી આપણને જે માપ આપ્યું હતું એ આપણે લખી દીધું. આપણને શું પૂછ્યું છે, પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ એટલે કે આપણે આ ભાગ કહી શકાય કે જે અંદરની સપાટી છે આ ભાગ, પછી આ ભાગ અને આ નીચેનો જે અર્ધગોળાની સપાટી છે આ ભાગની વક્ર સપાટીનું આપણે પૃષ્ઠફળ શોધવાનું છે. પૃષ્ઠફળ એટલે કે જે કુલ સપાટી હોય એનું ક્ષેત્રફળ, એને પૃષ્ઠફળ કહેવાય. તો એનું આપણે પૃષ્ઠફળ શોધવાનું છે તો શું કરવું પડે, તો આ જે નળાકાર છે એની અંદરની સપાટીનું પૃષ્ઠફળનું જે સૂત્ર છે એ, એટલે કે બહારની ને અંદરની બંને સરખી જ હોય, વક્ર સપાટીનું જે નળાકાર હોય તો એની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે, તો 2πRh છે. એમાં શેની જરૂર પડે એ આપણે શોધી કાઢીએ. એના પછી બીજું કયું પાત્ર છે, તો એક અર્ધગોળો છે, નળાકારની નીચે પોલો અર્ધગોળાકાર ગોલક છે, તો ગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે, તો 2πR² થશે. આ ટોટલ આપણે શોધવાનું છે, એમાં જરૂર છે નહીં પડે છે. તો જો પાઈ છે એ તો કોમન છે કે પાઈની કિંમત આપણને આપી નથી, એટલે 3.14 અથવા તો 22/7 લઈ શકીશું. આ ઊંચાઈ છે એ આપણે શોધવાની છે અને ત્રિજ્યા શોધવાની છે. ત્રિજ્યા બંને માટે સરખી હોય, અહીંયા આપણને વ્યાસ આપેલો છે અર્ધગોલકનો, તો એના ઉપરથી આપણે ત્રિજ્યા શોધી શકીએ કે ત્રિજ્યા અડધી થશે વ્યાસ કરતાં, તો આપણને ત્રિજ્યા મળી ગઈ.
અને જે ઊંચાઈ છે એ શોધવાની છે. ઊંચાઈ કોની શોધવાની છે? તો નળાકારની ઊંચાઈ છે. આ એચ શું છે? તો નળાકારની ઊંચાઈ. તો અહીંયા આપણે જુઓ, આ ટોટલ 13 સેન્ટીમીટર ઊંચાઈ છે પાત્રની, એમાંથી આ જે ભાગ છે એ કેટલો થાય, ત્રિજ્યા જેટલો થશે. તો આપણે ત્રિજ્યા બાદ કરી દઈએ તો આપણને ઉપરનું જે ઊંચાઈ છે એ મળી જાય. તો ચલો શરૂઆત એનાથી કરીશું. આપણે આર અને એચ શોધવાનો છે, તો એવી રીતે શરૂઆત કરીએ કે અહીં અર્ધગોલકનો વ્યાસ કેટલો છે. તો અહીં અર્ધગોલકનો વ્યાસ, વ્યાસની સંજ્ઞા આપણે ડી વાપરીએ છીએ, તો વ્યાસ ડી બરાબર કેટલા છે? 14 સેન્ટીમીટર છે. હવે આ 14 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા કેટલી થશે? તો ત્રિજ્યા આર બરાબર 14/2 એટલે કે 7 સેન્ટીમીટર થશે. આ ત્રિજ્યા થઈ ગઈ. હવે આપણે એચ શોધવાનો છે, તો નળાકારની ઊંચાઈ કેટલી થાય? તો નળાકારની ઊંચાઈ કેટલી થશે? તો નળાકારની ઊંચાઈ એચ બરાબર જે કુલ ઊંચાઈ માઇનસ ત્રિજ્યા જેટલી થશે. તો અહીંયા કુલ ઊંચાઈ આપણને 13 સેન્ટીમીટર આપી છે અને ત્રિજ્યા કેટલી છે? તો 7 સેન્ટીમીટર. બંનેની બાદ બાકી કરીએ તો આપણને 6 સેન્ટીમીટર ઊંચાઈ મળે. આ નળાકારની ઊંચાઈ એચ થઈ. હવે આપણે શું કરવાનું છે? તો આર અને એચ આ જે ટોટલ જે સૂત્ર છે, આપણને જે મેં તમને એવું જ કીધું કે જે શોધવાનું છે એના ઉપર ફોકસ કરીએ, એનું સૂત્ર વાપરીએ તો 2πRH + 2πR² એમાં જે જે ખૂટતી માહિતી છે એ શોધવાની છે. તો આપણે શોધી કાઢી. હવે આપણે જે નળા જે બંધ પાત્ર છે એની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ શોધીશું. તો બંધ પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ કેટલું થશે? તો અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કેટલું થશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRH થશે અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πR² થશે. આ બંનેમાંથી કોમન નીકળશે, સોરી અહીંયા 2πR² થશે, આ બંનેમાંથી 2πR કોમન નીકળશે. તો 2πR કૌંસમાં H+R થશે. હવે બસ કિંમત મૂકી દઈએ, આર એચ અને પાઈની કિંમત આપી નથી, 3.14 લઈ શકાય અથવા તો 22/7 લઈ શકાય. અહીંયા આપણને 7 સેન્ટીમીટર મળે છે, એનો મતલબ કે છેદ ઉડતા હશે ક્યાંક, એટલે 22/7 લઈએ તો પણ ચાલે. 2×22/7 × ત્રિજ્યા આર 7 સેન્ટીમીટર, અહીંયા એચ બરાબર H+R, તો આ ઊંચાઈ એચ છે, આ આર છે, તો બંનેનો સરવાળો 13 થશે અથવા તો અલગ અલગ પણ લખી શકીએ, 6 વત્તા ત્રિજ્યા આર બરાબર 7. ચલો છેદ ઉડાડીએ તો અહીંયા 7 7 ઉડી જશે. આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો આવે છે? 44 આવે છે. અને 7 + 6 એટલે કે 13 થશે. ગુણાકાર અહીંયા આપણે કરીએ તો 44 × 13 કેટલો આવે છે? તો 44 × 1 = 44. 44 × 3 = 4 × 12 વધી 1, 4 × 3 = 1 = 13. તો 2 × 7 = 5, 572 ગુણાકાર આવે છે. 572 આનો એકમ શું થશે? તો સેમી સ્ક્વેર. કેમ કે પૃષ્ઠફળ શોધ્યું છે. પૃષ્ઠફળનો એકમ, ક્ષેત્રફળનો જે એકમ હોય અહીંયા સેન્ટીમીટરમાં માપ આપેલા છે તો સેમી સ્ક્વેર, અને જો આપણને મીટરમાં માપ આપ્યું તો મીટર સ્ક્વેર. તો અહીંયા આપણે નીચે વાક્ય લખવું પડે કે આમ બંધ પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ 572 સેમી² અથવા તો એકમમાં આપણે ચોરસ સેમી પણ લખી શકીએ છીએ. તો આટલા 572 ચોરસ સેમી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે દાખલા નંબર 50 અને 51 નું સોલ્યુશન, જે ખૂબ જ સરળ છે. અને તમારે કયા પ્રકારની બીજા દાખલાની પ્રેક્ટિસ કરવાની એ પણ આપણે જોયું. તો આશા રાખું છું કે તમે આ પ્રકારના બીજા દાખલા ગણતરી કરશો અને આ દાખલો પણ આ વિડીયો જોયા પછી જાતે ગણતરી કરશો, જેથી કરીને તમને આઈડિયા આવે કે તમે જાતે ખરેખર આ દાખલો ગણી શકો છો કે નહીં. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ એમ તમને વધુ દાખલા આવડતા જશે અને જેમ દાખલા સાચા પડતા જશે એમ તમારો કોન્ફિડન્સ પણ વધતો જશે. તો મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે
વિડીયોને લાઈક કરજો, તમારી આસપાસ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો હોય અથવા તો વોટ્સએપમાં અથવા તો ટેલિગ્રામમાં જ્યાં પણ જેટલા ગ્રુપ હોય ધોરણ 10ના ત્યાં આ વિડીયોની લિંક અચૂકથી શેર કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો લાભ લઈ શકે. મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો. જય હિન્દ, વંદે માતરમ.